જી બોલો જી. એમને છે ને સડન લોસ ઓફ કોન્શિયસનેસની હિસ્ટ્રી છે. સડન ઘણીવાર એવું થાય છે. સિન્કોપી સિન્કોપી એટેક. એના કારણ ઘણા છે. અમુક કારણ જેમ તમે કહો ડિહાઈડ્રેશન છે. બીજું કારણ શું છે કે એકદમ એક્સ્ટ્રીમ સ્ટ્રેસ. એક્સ્ટ્રીમ સ્ટ્રેસથી શું થાય કે ઇટ્સ કોલ્ડ વેઝોવેગલ અટેક. એટલે તમારો જે હાર્ટની નસ હોય ને એ હાર્ટની નસ હાર્ટને રિધમને સ્લો ડાઉન કરતી હોય, કંટ્રોલ કરતી હોય, તો એ સ્ટિમ્યુલેટ થઈ જાય તો એકદમ હાર્ટ સ્લો ડાઉન થઈ જાય ટેમ્પરરીલી. પછી થોડું સ્ટિમ્યુલેટ થાય, થોડોક વખત તમે સુવારી દો, પગ ઊંચા કરી નાખો, બ્લડ પ્રેશર ઓટોમેટિક ઉપર આવી જાય તો ઠીક થાય. કોઈક વખત પેશન્ટને અચાનક સિવિયર પેઇન થઈ ગયો હોય કોઈ કારણથી, માનમ કે એને ઇન્જરી થઈ કે એને કોઈ નવમાં ઇન્જેક્શન આપી દીધું હોય જે પેઇનફુલ નવમાં, તો અચાનક એને એક્સ્ટ્રીમ પેઇન થઈ જાય. એક્સ્ટ્રીમ પેઇનને કારણથી માણસને ચક્કર આવે અને બેભાન થઈ જાય. સો દેટ્સ વન પ્રોબ્લેમ પોસિબિલિટી. ડિહાઈડ્રેશન ઇઝ અનધર પોસિબિલિટી. અને બીપી લો થઈ જવાનું કારણ, એટલે તે વખતે પૂરી તપાસ કરવી જોઈએ. અને ઓફકોર્સ ડોન્ટ ફોરગેટ એપિલેપ્સી. અમે એપિલેપ્સી એપિલેપ્ટિક ફિટ્સ બી થઈ શકે. એમાં જરૂરી નથી કે હાર્ટ પર ગુજવા જોઈએ. ખાલી બેમાન થઈ ગયા એ બી એક ફિટ કહેવાય, ફેફરું કહેવાય. એટલે એનું મેઈન રીઝન આ જ ને? યસ, ડિહાઈડ્રેશન. ઇટ્સ સિન્કોપી. સિન્કોપી એટલે ડિહાઈડ્રેશન. ડિહાઈડ્રેશન ઓર વોટ, લો સર્ક્યુલેશન, લો ફ્લુઇડ વોલ્યુમ. યુ કેન સે લો ફ્લુઇડ વોલ્યુમ. સ્ટ્રેસ. સ્ટ્રેસ ઇઝ પોસિબલ. સ્ટ્રેસ ઇઝ પોસિબલ. You see, there is no way to prove it. Stress, there is no way to prove. Emni manamare badhare stress hoy darik manaso stress level. Koi manas extreme stress me ambi kai thai ni ane koi manas nana nana stress thi bhi garu thai jay. So it is your tamari tolerance level par che. Tame ketlu sahan kari sako stress. Aje amara je brain surgery karta hoy tame vichar karo ketlu stress hoy ane amara develop thai che sakti janam thi nathi પણ ડેવલપ થાય. ગુડ. આસ્તે આસ્તે ડેવલપ થાય. અને પછી માઇન્ડ ઓવર મેટર. માઇન્ડ ઓવર મેટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મગજને મજબૂત રાખવું દરેક પરિસ્થિતિમાં. એમાં જ જોવાનું કે મગજ બધું જ કરે છે. બ્રેઇન ઇઝ એવરીથિંગ. બ્રેઇન ઇઝ એવરીથિંગ ઇન ધ બોડી. બ્રેઇન બરાબર છે તો બધું બરાબર છે. સર સલામત તો પગડી હજાર. સર સલામત તો પગડી હજાર. હજાર પગડી હજાર. ઠીક. એવું સર, અમે ભણતા ત્યારે અમને એવું ભણાવતા, ટાઈમ ઇઝ બ્રેઇન. ટાઈમ ઇઝ બ્રેઇન. તો ધેટ ઇઝ ધ સેમ થિંગ વિચ વી ટોક્ડ અબાઉટ સ્ટ્રોક. ટાઈમ કંઈ પણ ચીજ બ્રેઇનની બીમારી બને, અચાનક એક્યુટ બીમારી, એક્યુટ હેડેક, એક્યુટ ફિટ, એક્યુટ સ્ટ્રોક. એક્યુટ એટલે અચાનક અને તાત્કાલિક. એને માટે તમારે તાત્કાલિક મેડિકલ સારવાર મળવી જોઈએ. એને ન્યુરોલોજી સેન્ટર પહોંચવું જોઈએ. બિકોઝ એની ટાઈમ લિમિટ છે. ઇવન હેડ ઇન્જરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મગજને ઇન્જરી થઈ હોય, એક્સિડન્ટ થયો હોય, માથામાં એક્સિડન્ટ થયો હોય, તમે તાત્કાલિક પહોંચી જાઓ તો તમારો ઓક્સિજન, તમારી પેસેજ, બ્રીધિંગ પેસેજ ખુલી રહે, ઓક્સિજન મળી જાય તમને, તો બ્રેઇનને નુકસાન ઓછું થાય. સેકન્ડરી ડેમેજ બ્રેઇનને ઓછું થાય. જે પ્રાઇમરી ડેમેજ થવાનો તો એ થઈ ગયો, એ થઈ ગયો, પણ સેકન્ડરી ડેમેજ નહીં થવો જોઈએ. સેકન્ડરી ડેમેજ આ રીતે થાય. બહુ સરસ. યુ સી, એ વાત બહુ સરસ.